समक्ष आपनो हेल्थ कार्यक्रम लेने आवे छे जेना थकी अमे प्रयत्न करीए छे आपना सुधी पहोंचवानो अने आपनो स्वस्थ सारू रहे ए माटे विविध विषय उपर आपनी साथे वातचीत करवानो साथे अमे एक निष्णात डॉक्टर ने पण अमारी साथे चर्चामां जोड़ता होय छे के जेना थकी जे माहिती मळे छे माहिती आपना सुधी सादी अने सरल रीते पहोंची शके जेनो लाभ आप पण लई शको। दर्शक मित्रों आजनो जे विषय लईने आव्या छे आजनो विषय ए छे के युवान जे माणसो छे एनी अंदर वधी रहेलो हृदय रोगनी समस्या। पहेला आपणे जोता हता के क्यारे कोईने पूछे के भाई एटेक आव्यु छे त्यारे आपणा मगजमां एक ज व्यक्ति देखाय के कोई घरडा दादा के बा होय अने जे पथारीमां ऊंघेला होय ते आपणे समजी शकीए के भाई एमने एटेकनी के बीमारी आवी हशे। पण छेल्ला घणा बधा वर्षोथी आपणे जोईए छे त्यारे ज्यारे एटेकना दर्द युवानोमां वधी रह्या छे જે યુવાવસ્થાની અંદર હૃદયની જે સમસ્યાઓ થઈ રહી છે સાથે સાથે એમ પણ કહી શકાય છે કે યુવાવસ્થાની અંદર લોકોના જીવનશૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે અને એમ પણ કહી શકાય છે કે જેના કારણે નવી નવી બીમારીઓ ઉદ્ભવે છે અને એક બીમારી એ પણ છે કે જેને આપણે હૃદય રોગ કહી શકીએ છીએ। યુવાનોમાં અત્યારે જોવા જઈએ તો જે એક મેડિકલ એસોસિએશન દ્વારા એક બહાર પાડવામાં આવેલું એક પ્રમાણપત્ર છે જેની અંદર કહેવામાં આવ્યું છે કે યુવાનોની અંદર હમણાં ખૂબ જ વધારે પ્રમાણમાં હૃદયરોગની જે સમસ્યા છે જોવા મળે છે સાથે સાથે એમ પણ કહેવામાં આવે છે કે હૃદયરોગ થવાના કારણે યુવાનોની જે કામ કરવાની શૈલી છે એમાં પણ પરિવર્તનો જોવા મળે છે અને યુવાનો જે કહી શકાય પહેલાં આપણને એવું હતું કે યુવાવસ્થાની અંદર જેનું શરીર સ્વસ્થ છે અને જે સારી કામગીરી કરે છે અને ક્યારે પણ હૃદયરોગની તકલીફ ના આવી શકે પણ ઘણા બધા સમયથી આપણે જોઈ શકીએ છીએ કે યુવાનોમાં પણ હૃદયરોગની તકલીફ જોવા મળે છે સાથે સાથે એ પણ જોવા મળતું હોય છે કે જ્યારે યુવાનો હૃદયરોગથી પીડાતા હોય છે ત્યારે ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે। ત્યારે આજે KTV ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે આપના માટે લઈને આવ્યા છીએ યુવાનીમાં થતી હૃદયરોગની તકલીફ સાથે સાથે યુવાનોને પડતી જે તકલીફો કે જેના દ્વારા યુવાનો કહી શકાય કે જે પોતાની કાર્યશૈલી છે એમાં પરિવર્તન આવી ગયું છે અને યુવાનોમાં પણ અત્યારે કહી શકાય કે હૃદયરોગની સમસ્યાઓ વધી છે સાથે સાથે એમ પણ કહી શકાય છે દર્શક મિત્રો કે પહેલાં કહી શકાય કે 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓને થતું હતું પણ અત્યારે યુવાનોમાં પણ જોવા મળે છે। ત્યારે મારી સાથે હૃદયરોગ નિષ્ણાત એવા ડૉક્ટર સ્વપ્નિલભાઈ શાહ જોડે ગયા છે। સ્વપ્નિલભાઈ સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ આપણું હેલમાં। સૌથી પહેલો વિષયને લઈને પ્રશ્ન પૂછું છું સ્વપ્નિલભાઈ કે જે રીતે હૃદય રોગની તકલીફ યુવાનોમાં વધી રહી છે શું છે એનું કારણ? થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી, થેન્ક યુ સો મચ, અને આટલો સારો ટોપિક ચૂઝ કરવા બદલ હું KTV નો આભાર માનું છું। બેઝિકલી હું MD ફિઝિશિયન છું અને અહીંયા હાર્ટ રોગ રિલેટેડ નેચરલ બાયપાસ થેરાપી એટલે કે હાર્ટના બ્લોકેજ હોય એવા પેશન્ટની અમે EECP ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ। અને જે તમે તમારામાં કીધેલું કે અત્યારે હૃદય રોગનું પ્રમાણ બહુ વધી રહેલું છે યુવાનોમાં, એ એકદમ સાચી વાત છે। આજથી થોડા વર્ષો પહેલા જયારે અમે ભણતા હતા, અમે રેસિડેન્સી કરતા હતા, એટલે લગભગ 8-10 વર્ષ પહેલાની જ વાત કરીએ તો આટલું બધું હૃદય રોગનું પ્રમાણ યુવાનોમાં નહોતું, અને અત્યારે સડનલી જેમ કોરોનાનો સ્પર્જ આવ્યો છે એ રીતે આનો સ્પર્જ આવેલો છે, અને જે અમે ડે ટુ ડે લાઈનમાં ડે ટુ ડે લાઈફમાં અમે જોતા હોઈએ છીએ। હવે જ્યારે બી આ વસ્તુ આવે હાર્ટ એટેક ત્યારે લોકોને એમ જ થાય કે ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલ હોય અથવા તો ફેમિલી હિસ્ટ્રી હોય, ત્યારે હાર્ટ એટેક આવવાની શક્યતા વધતી હોય છે અને ઓન એન એવરેજ 50-60 વર્ષ પછી અમે આ વસ્તુ જોતા હતા। પણ જયારે યંગ પેશન્ટ અમારી જોડે આવે છે, જયારે 30 વર્ષનો છોકરો જે બેંકમાં કામ કરે છે, 35-40 વર્ષનો છોકરો જે IT એન્જિનિયર છે અને અમારી જોડે જયારે હાર્ટ એટેક લઈને આવે છે અને જયારે અમે રિટ્રોગ્રેડલી એટલે પાછળની તરફ એમની હિસ્ટ્રી ચેક કરીએ છીએ તો મેઇન વસ્તુ જે અમને જોવા મળે છે એક સ્ટ્રેસ। સ્ટ્રેસ એ મોટામાં મોટું કારણ છે આજની જનરેશનમાં યંગ પેશન્ટની અંદર હાર્ટ એટેક આવવામાં। હવે હું તમને એક્ઝામ્પલ આપું, અત્યાર સુધી કેટલી બધી ફેમસ સેલિબ્રિટી તમે જ લઈ લો, સૌરવ ગાંગુલી લઈ લો, રેનો ડિસુઝા લઈ લો, હમણાં સેન વોન લઈ લો, કેટલા બધા યંગ પેશન્ટ હતા કે જે લોકો હાર્ટ એટેકના કારણે કાં તો પોતાની જિંદગી ગુમાવી છે અથવા બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ કરાવવું પડેલું હતું। હવે એ લોકોની તમે લાઈફસ્ટાઈલ જુઓ તો એકદમ હેલ્ધી લાઈફસ્ટાઈલ હતી, કારણ કે બીંગ અ સ્પોર્ટ્સમેન એમને રેગ્યુલર જીમ કરવું પડે, ડાયટ લેવું પડે, પણ મોટા ભાગના કેસીસની અંદર જે અમના ડોક્ટર્સના ઇન્ટરવ્યુ થયેલા છે એમાં એક જ કોમન ફેક્ટર આવેલું છે સ્ટ્રેસ।
જિંદગી પાછળની જે દોડ છે, જે હાઈ અચીવમેન્ટ ટાર્ગેટ આપણે પૂરા કરવા માટે દોડાદોડી કરવી પડતી હોય છે, એ મેઇન કારણ છે સ્ટ્રેસ. ઘણા બધા પેશન્ટમાં કશું જ હોતું નથી, ડાયાબિટીસ બી નથી હોતું, બીપી બી નથી હોતું, કોલેસ્ટ્રોલ બી નથી હોતું, અને છતાં બી હાર્ટ એટેક આવતો હોય. અને છેલ્લે અલ્ટિમેટલી અમને એવું કહેવા મળે છે કે એમને એવું જાણવા મળે છે કે રાત્રે ઊંઘી નથી શકતા કામના અથવા તો બીજા કોઈ પર્સનલ પ્રોબ્લેમના કારણે. એટલે મારા ખ્યાલથી સ્ટ્રેસ એ મેજર ફેક્ટર છે આ બધું આવવામાં. એના સિવાય લાઇફસ્ટાઇલ તો છે, ઇરેગ્યુલર લાઇફસ્ટાઇલ, સ્મોકિંગ, ફેમિલી હિસ્ટ્રી, એ બધું તો છે જ, પણ સ્ટ્રેસ એ મોટામાં મોટું ફેક્ટર અત્યારે હું માનું છું ત્યાં સુધી કે નાના યંગે આ પ્રોબ્લેમ થવાનું મેઇન કારણ આ હોઈ શકે છે. જી ડૉક્ટર સ્વપ્નિલ, પહેલાં જે આપે વાત કરી એ પ્રમાણે હું પણ એ વાત કરી રહ્યો છું કે આશી 10-15-20 વર્ષ પહેલાં જતા રહીએ તો જ્યારે વાત કરીએ કે કોઈને એટેક આવ્યો છે તો એક પથારીમાં પડેલા બા કે દાદાની આપણે કલ્પના કરી શકીએ કે ભાઈ ઉંમરલાયક હશે અને ઘણી બધી સમસ્યાઓના કારણે કદાચ એટેક આવ્યો હોય. પણ જે આપે જે રીતે વાત કરી, મેં પણ ઘણા બધા કિસ્સા એવા જોયા છે. ડૉક્ટર સ્વપ્નિલ, મેં 25 વર્ષના દીકરાને એટેક આવતો જોયેલો છે કે જેનું હજી જીવનની શરૂઆત થાય છે. મેં નાના નાના કહી શકાય કે હજુ તો યંગ એજ માંથી બહાર નીકળ્યા છે દીકરાઓ અને સારી રીતે કામગીરી કરી રહ્યા છે, પોતાનું ભણતર પતાવ્યું છે, કોઈએ પોતાની કેરિયરની શરૂઆત કરી છે, કોઈએ તો હજુ નવી નવી સ્ટાર્ટઅપ કરેલું છે. એવા વ્યક્તિઓને જ્યારે ડૉક્ટર સ્વપ્નિલ આ એટેક આવે છે, સ્ટ્રેસ તો એક કારણ થયું પણ એની સાથે ખાવા પીવાની આદત અને એમની જે જીવનશૈલી છે એ શું અસર કરે છે? ડેફિનેટલી, મેં તમને જેમ કીધું એમ કોઈ બી વસ્તુ પાછળ એક કારણ નથી હોતું. સપોઝ ડાયાબિટીસ આવવાનું કારણ શું, બ્લડ પ્રેશર આવવાનું કારણ શું, એમાં ઘણા બધા કારણ હોય છે. તમારી લાઇફસ્ટાઇલ જો કહો, ખાવા પીવાની આદતો કહો, એ બી કારણ હોય છે. તમારે સ્મોકિંગ હોય, આલ્કોહોલ હોય, એ બી એક કારણ હોય છે. તમારે જે ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગ પોઝિટિવ હોય, એ બી કારણ હોય છે. એટલે આ બધા કારણો ભેગા થઈને આ વસ્તુ અલ્ટિમેટલી થતું હોય છે. પણ અહીંયા હું તમને એક વસ્તુ ધ્યાન દોરવા માંગુ, તો 25 વર્ષની ઉંમરમાં એટલો મોટો પિરિયડ નથી કે તમે ગમે તેટલો, ધારો કે 5 વર્ષથી તમે કન્ટિન્યુઅસલી બહારનું ખાધું હોય તો બી તમારે એટલું બધું જલ્દી બ્લોકેજ થવાની શક્યતા નથી હોતી. એના માટે જે ટ્રિગરિંગ ફેક્ટર છે, જે એને વસ્તુને ફટાફટ પ્રોસેસને ફાસ્ટ બનાવે છે, એ આપણી લાઇફસ્ટાઇલ અને મેન્ટલ સ્ટ્રેસને હું વધુ એમાં પ્રાધાન્ય આપીશ. હા, મીનવાઇલ જો આ બધી વસ્તુ સાથે તમે સારી રીતે મેડિટેશન, યોગા કરીને મેનેજ કરી શકતા હોય તો એ જ વસ્તુને તમે સ્ટોપ કરી શકો અથવા તો ત્યાં ને ત્યાં રોકી શકો છો. એટલા માટે સ્ટ્રેસ પ્લસ લાઇફસ્ટાઇલ, ખાવા પીવાની આદતો, જીવનશૈલી ઇરેગ્યુલરલી, હવે ઊંઘવાનું લગભગ બધાનું ઇરેગ્યુલર થઈ ગયું છે. રાત્રે ઊંઘીએ ત્યારે આપણા હાથમાં ફોન હોય છે, સવારે ઉઠીએ ત્યારે આપણા હાથમાં ફોન હોય છે. એટલે આ બધી વસ્તુઓ અને પ્લસ ફેમિલી હિસ્ટ્રી અને જે જીનેટિક હિસ્ટ્રી, એટલે આ બધા ફેક્ટર ભેગા થઈને આ વસ્તુમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાનું કારણ હોઈ શકે છે. જી ડોક્ટર સ્વપ્નિલ, હૃદય આપણા શરીરનું મુખ્ય અંગ છે. હૃદયથી આખું આપણા શરીરનું કહી શકાય કે જે લોહી છે આખા શરીરની અંદર પહોંચે છે અને હૃદય એક મુખ્ય અવયવ છે. હૃદય બંધ થઈ જાય છે એટલે માણસને આપણે મૃત્યુ જાહેર કરતા આવીએ છીએ. આ હૃદયની સાચવણી કેવી રીતે કરવી? હૃદયમાં પહેલાં તો એ કે જે આ ઘણા બધા પેશન્ટ છે એમને ડૉક્ટર સ્વપ્નિલ, એમને પહેલાં પણ જ્યારે એટેક નહોતો આવ્યો એ પહેલાં પણ નાની સરખું ઇન્ટિમેશન તો ક્યાંક મળેલું છે કે કોઈને બીપી વધેલું હોય, કોઈને પરસેવો વળી ગયેલો હોય, કોઈને હૃદયમાં નાનો સરખો દુખાવો થયેલો હોય. આવા બીજા કયા લક્ષણો છે કે જે યુવાનોની અંદર જોવા મળતા હોય છે અને એ વખતે જો એમને જો સાવધાની લીધી હોય તો આગળ જઈને આટલો જે મેજર એટેક છે એ ના આવી શકે? જી ડૉક્ટર, તમારી વાત 100% સાચી છે કે એવી કઈ વસ્તુ છે કે આપણે આગળથી એને પ્રેડિક્ટ કરી શકીએ કે એટેક આવશે કે નહીં અને ખરેખર થઈ શકે એવું છે. અનફોર્ચ્યુનેટલી એટલી બધી અવેરનેસ નથી લોકોમાં, એક તો હેલ્થ ચેકઅપ વિશે. ધારો કે હવે અમારા ત્યાં ઘણા બધા પેશન્ટ આવતા હોય છે, લાઇટર નોટમાં વાત કરું તો, જ્યારે બી અમને ચેસ્ટ પેઇન થતું હોય અમે કાર્ડિયોગ્રામ કરાવડાઈએ અને એક ઇસીજી નોર્મલ આવે ને તો ઘણી વખત પેશન્ટનું મોઢું પડી જતું હોય કે આ 300 રૂપિયા ખાલી ખોટા બગડ્યા. તો આપણી જે મેન્ટાલિટી છે હેલ્થ ચેકઅપ વિશે કે ભાઈ અમુક એજ પછી તમારે રૂટીન ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, એ બધી વસ્તુ કરાવડાવી પડે. કારણ કે આ બધા સાયલેન્ટ કિલર છે. સાયલેન્ટ કિલર ઇન અ સેન્સ કે તમારા બોડીની અંદર પડ્યા છે. ડાયાબિટીસ ધારો કે તમારું નોર્મલી જે 120 કરતા નીચે હોવો જોઈએ અને એ તમારું ઘણો વધુ છે. જી જી જી, ડોક્ટર સ્વપ્નિલ ખૂબ સારી રીતે આપણને જણાવી રહ્યા છે અને દર્શક મિત્રો જોયો પ્રમાણે કે ડૉક્ટર સ્વપ્નિલના પાસે ઘણા બધા પેશન્ટ પણ આવતા હોય છે અને જેની એક કહી શકાય કે સારી માહિતી દ્વારા પણ પેશન્ટોને સારું થતું હોય છે. આજનો આપણો વિષય છે કે યુવાન લોકોને જ્યારે હૃદયરોગની તકલીફ થતી હોય છે ત્યારે ડૉક્ટર સ્વપ્નિલ દ્વારા ખૂબ જ સરળ રીતે અને સારી રીતે જણાવવામાં આવ્યું છે કે મેન્ટલી સ્ટ્રેસ
જ્યારે આપણે વધારે પડતું વિચારતા થઈ જઈએ છીએ. અત્યારનો જે જમાનો છે, ફાસ્ટ લાઈફમાં આપણે જીવતા થઈ ગયા. સવારે ઉઠીએ તો રાતે ઊંઘીએ ત્યાં સુધી આપણી લાઈફ એકદમ ફાસ્ટ થઈ ગયેલી છે. અને આ બધાની વચ્ચે જ્યારે ડૉક્ટર સ્વપ્નિલ જેવા એક કહી શકાય કે ખૂબ આમ પાવરધા વ્યક્તિ કહી શકાય કે જેને ડૉક્ટરીમાં સારું નામ કરેલું છે, જ્યારે આવા ડૉક્ટર આપણી સાથે બેસીને ચર્ચા કરતા હોય ત્યારે ચોક્કસ કહી શકાય છે કે આની એ આપણા એમના દ્વારા જે આપણને જે માહિતી આપવામાં આવે છે 100% એ માહિતી ખૂબ સારી અને સરળ રીતે આપણે પણ કરીશું. દર્શક મિત્રો, KTV ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી એ પણ કહેવાનો પ્રયત્ન કરીશ કે જ્યારે આપણે સારી કામગીરી કરતા આવીએ છીએ ત્યારે ઘણી બધી વાર એવું પણ થતું હોય છે કે હૃદયરોગ એક એવી વસ્તુ છે કે ખાવા પીવાથી લઈને જીવનશૈલીથી લઈને એ બધી વસ્તુ તો અસર કરે જ છે, સાથે સાથે ડૉક્ટર સ્વપ્નિલ જેવા નિષ્ણાત વ્યક્તિ જ્યારે આપણી સાથે કામ કરતા હોય છે ત્યારે ચોક્કસ એમના કહેવા પ્રમાણે પણ આપણે ચાલવું જોઈએ કે મેન્ટલી સ્ટ્રેસ ઓછું, એટલે વિચારવાનું ખૂબ ઓછું કરવું જોઈએ. અત્યારનો યુવાન છે પોતાના કેરિયર પાછળ, પોતાની જોબની પાછળ અને કંઈક મેળવી લેવું છે એના માટે સતત દોડતો હોય છે. અત્યારના યુવાનોની અંદર તરવરાટ છે અને તરવરાટની સાથે સાથે આંખોમાં સ્વપ્ન લઈને પણ બેઠા છે કે મારે દુનિયા હાસિલ કરી લેવી છે, અને જેના કારણે એની સીધી અસર એના મેન્ટલી સ્ટ્રેસ ઉપર રહેતી હોય છે. જ્યારે ખૂબ મગજને સ્ટ્રેસ પડતું હોય છે ડૉક્ટર સ્વપ્નિલ, ત્યારે પણ આવી તકલીફ પડતી હોય છે. ડૉક્ટર સાહેબ, બીજો એક પ્રશ્ન એ પૂછીશ કે જ્યારે યુવાન માણસો છે, જે યુવાન દીકરાઓ છે, જે આમ શરૂઆત કરી રહ્યા છે, ત્યારે એક એવી સલાહ ડૉક્ટર સ્વપ્નિલ તરફથી કે હજુ તો આ જીવનની શરૂઆત છે, ધીસ ઇઝ નોટ ધ એન્ડ ઓફ યોર લાઈફ, ધીસ ઇઝ ધ જસ્ટ બિગેન ઓફ યોર લાઈફ, યુ જસ્ટ સ્ટાર્ટ અપ ઇટ, તો શું કહેશો એના વિશે? ના, ડેફિનેટલી. અને સી, લાઈફમાં જ્યારે બી આપણે આટલી બધી, એવરી વન ઇઝ બેટર, લાઈક યુ નો, ડુઈંગ બેટલ ઓફ હિઝ લાઈફ, દરેક જણા પોતાની જિંદગી જીવી રહ્યા છે અને લડી રહેલા છે. સો બેઝિકલી જે આપણે હાઈ ઓરિયન્ટેશન ગોલ હોય છે, જે આપણે હોય છે કે ભાઈ લાઈફ, શરીરનું જે થવું હોય થાય, આપણે આપણા અચીવમેન્ટ કરવું છે, તો એ સદંતર ખોટું છે. અલ્ટિમેટલી હેલ્થ ઇઝ વેલ્થ. તમારી જોડે હેલ્થ હશે તો તમે તમારી વેલ્થને એન્જોય કરી શકો. અત્યારે આપણા જે કહેવાય કે જે સ્ટોક માર્કેટના મહા કિંગ ગણીએ, જે ઝુંઝુનવાલા સાહેબ, એ બિચારા આટલી બધી પૈસા હોવા છતાં બી એ વ્હીલચેર બાઉન્ડ છે, જસ્ટ બીકોઝ ઓફ કે એની હેલ્થ. એટલે એને એ વસ્તુ કરવું પડે. બીજું, રેગ્યુલર હેલ્થ ચેકઅપનું એક તમારે કરવું પડે. અત્યારે હાલ કોઈ માણસ, એક જયારે યંગ પર્સન હોય છે ને, તો 2000-4000 રૂપિયા પીઝા પાછળ કરતા વિચાર નથી કરતો, પણ એને જયારે આપણે 1500 રૂપિયાનું હેલ્થ ચેકઅપનું કહેતા હોઈએ છીએ, તો એ લાગે મને તો કોઈ કમ્પ્લેન નથી, તો મારે કરાવવાની કેમ જરૂર છે? તો બેઝિકલી એ જે મેન્ટેલિટી છે એમાંથી બહાર આવવું જોઈએ. આપણે જેમ બાઇકનું કે કારનું કે એવરી યર જેમ ચેકઅપ કરાવીએ છીએ, ઓઇલ બરાબર છે કે નહીં, તો એ જ રીતે આપણે આ સાયલેન્ટ કિલર છે, જે ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, ECG છે, હાર્ટ, એ બધાનું જો એન્યુઅલ હેલ્થ ચેકઅપ કરાવીએ, તો ઇનિશિયલ સ્ટેજમાં આપણને ખ્યાલ આવી જાય અને આપણે આનાથી બચી શકતા હોઈએ છીએ. તો એટલા માટે એન્યુઅલ હેલ્થ ચેકઅપ બહુ જરૂરી છે. જી ડોક્ટર સ્વપ્નિલ, સો મેની ટાઈમ આઈ હેવ ઓબ્ઝર્વડ કે જે યંગસ્ટર છે એમને કોન્ફિડન્સ બહુ હોય છે. બોડી તો ઇન્ટિમેટ કરતું જ હોય છે. આપ આટલા નિષ્ણાત ડૉક્ટર છો એટલે આપને 100% આપની જ સલાહથી અમે આ જે આખો પ્રોગ્રામ ડિઝાઇન કરીએ છીએ, આપના જેવા નિષ્ણાત ડૉક્ટરોને સાથે લઈને. ત્યારે બોડી તો ઇન્ટિમેટ કરતું જ હોય છે, પણ જ્યારે વી હેવ કોન્ફિડન્સ ઓન અવર સેલ્ફ કે મને તો કંઈ થવાનું જ નથી. 2 દિવસ પહેલાં જો જોવા જઈએ તો ખૂબ એક જાણીતી સિરિયલના એક કેરેક્ટર એવા, જેને અઠવાડિયા પહેલાં પોતાનું બોડી ચેકઅપ કરાવ્યું છે, બધું નોર્મલ આવ્યું છે, અને એને એટલો કોન્ફિડન્સ કે મને કંઈ થવાનું નથી. 2 કલાક પહેલાં તો પોતાના મિત્રોને ફોન કરીને જણાવે છે કે મારી તબિયત ખૂબ સારી છે અને દેર ઇઝ નથિંગ ઇન માય બોડી. 2 કલાક પછી જ્યારે માણસ ક્રિકેટ રમતો હોય છે અને પડી જાય છે અને એનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. આ કોન્ફિડન્સ લેવલ અમારા દર્શક મિત્ર, આપણે કોઈને ડરાવવા નથી ડૉક્ટર સ્વપ્નિલ, પણ એક જાગૃતિના ભાગરૂપે ડૉક્ટર સ્વપ્નિલ દ્વારા એક માહિતી મારે સમાજમાં આપી છે કે જેના દ્વારા આપ ઓવર કોન્ફિડન્સ ના રહો. કોન્ફિડન્સ ઇઝ વેરી નેસેસરી ઇન લાઈફ, બટ ઓવર કોન્ફિડન્સ ઇઝ નથિંગ. શું કહેશો એના વિશે? એક્ઝેક્ટલી. આ બધાનો એક ફરક કરવાની જરૂર છે. ડરવાની જરૂર નથી, બટ એટ ધ સેમ ટાઈમ તમને ખબર હોવી જોઈએ કે તમે એકચ્યુઅલી ક્યાં ઊભા છો, અને એના માટે હેલ્થ ચેકઅપ સિવાય બીજું કશું ના થઈ શકે. સપોઝ ઘણા બધા અમારા ત્યાં પેશન્ટ એવા આવતા છે કે જેનો ડાયાબિટીસ હોવો જોઈએ એના કરતા 3 ગણો હોય, પણ એમને કોઈ કમ્પ્લેન ના થતી હોય. હવે અલ્ટિમેટલી શું થાય છે, કમ્પ્લેન ના થતી હોય એટલે એ એક બેફિકર થાય છે, મને કઈ થતું નથી તો મારો ડાયાબિટીસ 400 બી મારા માટે નોર્મલ છે, જે ખોટી વસ્તુ છે. ખરેખર એ ડાયાબિટીસ તમારા શરીરને ડેમેજ અંદરથી કરે છે. એ જ રીતે બ્લડ પ્રેશર છે,
ધારો કે 200 બીપી ઘણા બધા લોકો માટે નોર્મલ હોઈ શકે, પણ એક દિવસ એવો આવે કે 200 માંથી 220 થાય અને તમને એટેક આવે અને તમારી કિડની ફેલ થઈ શકે. સો બેઝિકલી એનો એક જ ઈલાજ છે, તમારા ડોક્ટરના ગાઈડન્સ નીચે રૂટિન હેલ્થ ચેકઅપ કરાવડાવો. જેમ તમે કારની સર્વિસ કરાવો છો, બાઇકની સર્વિસ કરાવો છો, એ જ રીતે તમારા શરીરનું એક વખત ચેકઅપ કરાવી અને જો બધું નોર્મલ હોય તો તમે ત્યારે ડબલ કોન્ફિડન્સ, ટ્રિપલ કોન્ફિડન્સ સાથે આવો. પણ જો ક્યાંક કંઈક લાગતું હોય તો તમારી ઇનિશિયલી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડે ડોક્ટરની એડવાઇસથી, ના થાય તો મેડિકેશન બી લેવી પડે. સો દેટ ઇઝ ધ પ્રાઇમરી થિંગ, યુ હેવ ટુ ચેક યોર બોડી એન્યુઅલી તમારા ડોક્ટરની સલાહ મુજબ. અને જેનો ખર્ચો બહુ નહીવત છે, 1000 થી 1500 રૂપિયામાં રૂટીનલી બધા જ ટેસ્ટ થઈ જતા હોય છે, તો જ્યારે તમે બીજી બધી વસ્તુ માટે એટલા રૂપિયા ખર્ચી શકો તો જસ્ટ હેલ્થ ચેકઅપ માટે કેમ નહીં. ખૂબ સારી રીતે આપ સલાહ આપી રહ્યા છો. પણ અત્યારનો જે યુવાન છે ડોક્ટર સ્વપ્નિલ, તરવરટ ભળ્યો યુવાન છે અને એને આખી દુનિયા મુઠ્ઠીમાં કરી લેવી છે. ભણવાનું પૂરું થયું નથી કે કેરિયરની પાછળ, ઓરિએન્ટેશનની પાછળ માણસે આંધળી દોટ મૂકેલી છે. અને જેના કારણે ડૉક્ટર સ્વપ્નિલ, મેં ઘણી વાર જોયું છે કે જે યંગ દીકરા દીકરીઓ હોય છે, જેની 25 વર્ષની ઉંમર હોય છે, એ લોકો પોતાના ખાવામાં પણ ધ્યાન નથી આપતા હોતા. ઓફટ્રેક થોડો જઈ રહ્યો છું, પણ ડૉક્ટર સ્વપ્નિલ, આ પણ એક કહી શકાય કે સમાજમાં ચિંતાનો વિષય બની રહ્યો છે. મેં ઘણા બધા પેરેન્ટ્સને એવા જોયા છે કે દીકરો ટિફિન લઈને સવારે જાય છે, ટિફિન એનું એ પાછું આવે છે, હા એ 2-4 જગ્યાએથી ક્યાંકથી ઓર્ડર કરીને વસ્તુઓ ખાતો હોય છે. જે આ જે રૂટીન જે ચેન્જ થયું છે, આપણે સમજીએ કે વન્સ ઇન અ વીક ધેટ વુડ બી અ ગુડ, પણ રૂટીન જ્યારે થઈ જાય છે, ખાવા જંક ફૂડ ખાવાની હેબિટ હોય છે કે બહારનું ખાવાની હેબિટ હોય છે, ઘરનું ખાવાનું એવોઇડ કરવાની હેબિટ હોય છે, એ ક્યાંક ને ક્યાંક અસર કરે છે કે નથી કરતી? ડેફિનેટલી. અને હું તમારી જોડે અગ્રી છું, યુવાની એટલે તરવરાટ. અને અત્યારનો નહીં, જિંદગીમાં જયારે બી યુવાની રહી છે એની જોડે તરવરાટ રહેલો જ છે. અને તરવરાટ ના હોય તો ગમે તો યુવાન બુઢો છે, તો એ વસ્તુ સાથે એગ્રી છું. પણ એના લીધે તમારા મગજ ઉપર જયારે સ્ટ્રેસ આવતું હોય, અથવા તમારી લાઈફ સ્ટાઈલ, ધારો કે તમે કોઈ એવી જોબ કરી રહેલો છો કે જેના લીધે તમને ફાઇનાન્શિયલી બહુ સારું મળે છે, બટ એટ ધ સેમ ટાઈમ તમે તમારા ખાવાના ટાઈમ નથી સાચવી શકતા, તમે તમારા ઊંઘનો ટાઈમ નથી સાચવી શકતા, તમે તમારા બોડીને રિફ્રેશ કરવાનો ટાઈમ નથી સાચવી શકતા, તો એ મની અલ્ટિમેટલી તો તમારા હેલ્થ પાછળ જ ખર્ચવાના છે. માટે એક બેલેન્સ રાખીને ચાલુ રહે, તરવરાટનો કોઈ સવાલ નથી, તમારા યુવાનીમાં એક હોવું જોઈએ, બટ એટ ધ સેમ ટાઈમ તમારી જે હેલ્ધી લાઈફ સ્ટાઈલ છે, બહારનું ખાવાનું જે સૌથી વધુ ખરાબ જે ઓઇલથી બનેલું હોય છે, એ ઓઇલનું આપણે લેતા હોઈએ છીએ, સ્ટ્રેસ છે, ઊંઘમાં જે ફેરફાર છે, સ્મોકિંગ છે, જે દેખાદેખીના કારણે આવતો સ્ટ્રેસ છે, એટલે આ બધા જે ફેક્ટર્સ છે એ વધુ અસર કરે છે. હા, તમારામાં એટલી તાકાત હોવી જોઈએ કે તમે જે બી કોઈ ડિસિઝન લો છો એના ઉપર તમારે અડીખમ રહેવું પડે, અને એના માટેનો સ્ટ્રેસ અલગ વસ્તુ છે, બટ એટ ધ સેમ ટાઈમ એક વસ્તુ પાછળની દોડાદોડના કારણે જે વસ્તુ તમારી હેલ્થને અસર કરે છે, તો અલ્ટિમેટલી આ વસ્તુ પણ લઈ જાય છે. અમારી જોડે ઘણા બધા એવા પેશન્ટ આવતા હોય છે જેમને 25 વર્ષ 40 વર્ષ એમની આખી જિંદગી આના પાછળ ખપાઈ દીધેલી છે. મોટા મોટા બિલ્ડર છે, મોટા મોટા એન્જિનિયર છે, મોટા મોટા એમએનસી વાળા કંપનીઓ છે, અને એક ધાટકે જ્યારે બી એટેક આવે છે ત્યારે એક સાથે બધું છોડીને ડાયરેક્ટ અમારી જોડે ટ્રીટમેન્ટ લેવા માટે આવતા, મતલબ ક્યારેક તો છોડવાનું જ છે. તો શું કરવા, અત્યારથી તમે તમારી લાઈફ બેલેન્સ કરી અને આ વસ્તુને એટલું સ્મૂધ ના બનાવો. જી, ખૂબ જ સારું ઉદાહરણ આપ્યું છે. અને ડોક્ટર સ્વપ્નિલ એવા એક વ્યક્તિને હું ઓળખું છું, પણ ખરા મારે નામ નથી દેવું, પણ એને સ્મોકિંગની એટલી બધી, એમ ચેન સ્મોકર, હી વોઝ ચેન સ્મોકર ધેટ ટાઈમ. અને જ્યારે પણ એને જોયું તો એના હાથની અંદર બે આંગળીઓની વચ્ચે સિગરેટ તો જોવા મળે, ઇટ વોઝ ધ સિમ્બલ ઓફ ધેટ પર્સન. પણ જ્યારે એવું સેમ થયું, ડૉક્ટર આપે કહ્યું એ પ્રમાણે જ, એક દિવસે મેજર સ્ટોક આવ્યો, એને ત્યાં લઈ જવામાં આવ્યો, તાત્કાલિક ધોરણે એને બે સ્ટેન્ડ મૂકવામાં આવ્યા અને પ્રોસેસ કરવામાં 20 દિવસને એને બેડ રેસ્ટ કરવામાં આવ્યો. એની ફેલ્ટ ડાઉટ દેટ ટાઈમ. અને પછી હું એની જ્યારે ખબર જોવા ગયો અને મેં એને પૂછ્યું તો શું થયું, મેં કીધું તારા હાથમાં આજે સિગરેટ નથી દેખાતી. એ દિવસે ડૉક્ટર સ્વપ્નિલ, એના હાથમાં સિગરેટ નહોતી પણ ઓક્સિજન માપવાનું મશીન લાગેલું હતું. આ જે બેક સાઈડ છે ને એની વાત કરવી છે, શું કહેશો એના વિશે? 100% સાચી વાત છે. અને દરેક પેશન્ટ પાસે, અમારા ત્યાં એવા બી પેશન્ટ આવે છે ક્રોનિક આલ્કોહોલિક, આમ તો ગુજરાતમાં આલ્કોહોલ નથી પણ તમને બી ખબર છે કેટલું નથી, એટલે ક્રોનિક આલ્કોહોલિક હોય, અને જ્યારે આવું ખ્યાલ આવે કે એના આલ્કોહોલના લીધે હાર્ટ એનું આખું ખાલી થઈ ગયું, 55-65% જે તમારું પંપિંગ હોવું જોઈએ 15-20% થઈ જાય, છોકરાની ઉંમર 35 વર્ષ હોય 40 વર્ષની, એને બી પોતાના બે નાના છોકરા હોય, અને જ્યારે ખબર પડે છે કે એક દારૂએ આટલું એને ખરાબ કર્યું છે, તો ઘણા બધા એક એટલી તાકાત ધરાવે છે, મનોબળ ધરાવતા હોય છે કે એને એક ઝાટકે છોડી શકતા હોય છે. બટ
ત્યાં સુધી ઘણું લેટ થઈ ચૂકેલું હોય છે, ઘણી બધી કન્ડિશનો એક ઇરિવર્સેબલ સ્ટેજમાં જતી રહેલી હોય છે. એટલા માટે જો આ વસ્તુ આપણા વિડીયો ઉપરથી ખાલી એક માણસ બી પોતાનું દૂષણ છોડી શકે, અથવા તો થોડું ઘણું હેલ્ધી લાઇફસ્ટાઇલ ઉપર એક વખત હેલ્થ ચેકઅપ કરાવી શકે, તો આપણા વિડીયોનો હેતુ ગણાશે કે એક પાર થયેલો છે. લોકોમાં હવે કોરોના પછી ઘણી અવેરનેસ આવે છે, બોડી પ્રત્યે અવેર થયેલા છે, બટ એટ ધ સેમ ટાઈમ હજુ બી જોવા જઈએ તો પર્સન્ટેજ વાઇઝ કમ્પેર્ડ ટુ વેસ્ટર્ન કન્ટ્રી આપણે બહુ જ ઓછા હેલ્થ પ્રત્યે અવેર છીએ. એટલે હેલ્થ પ્રત્યે અવેર થવું જોઈએ, હેલ્થ ચેકઅપ કરાવવો જોઈએ. જે વસ્તુ ખરાબ છે હંમેશા ખરાબ જ છે. ઘણા લોકો દારૂને એમ માનતા છે કે દારૂના લીધે તો આપણી હેલ્થની કન્ડિશન સુધરે છે, પણ એ મનને મનાવવાની વાતો છે. તો અલ્ટિમેટલી તમારે એક બેલેન્સ માઇન્ડસેટ સાથે ચાલવું પડે. જે બી જરૂરી છે રિપોર્ટ તમારા ડોક્ટરની એડવાઇસ પ્રમાણે કરાવવા પડે, અને મીનવાઇલ પોસિબલ હોય એટલું હેલ્ધી લાઇફસ્ટાઇલ તરફ વળવાનો પ્રયત્ન કરવો જોઈએ. ડોક્ટર સ્વપ્નિલ, બીજી એક વાત પર્સનલ વાત છે, અહીંયા દર્શક મિત્રો સાથે શેર કરું છું. જો મને કંઈ હેબિટ નથી, એટલે કે હું હેબિચ્યુઅલ નથી કોઈ પણ વસ્તુથી, તો ઘણીવાર મારે શરમ પણ અનુભવવી પડતી હોય છે. ચાર મિત્રો જ્યારે બેઠા હોય અને આપણી સામે જોઈને એવું કહેતા હોય, તને કશી જ આદત નથી, હોવી જોઈએ, કદી આદત જીવનમાં હોવી જોઈએ. હું એ જે લોકો આદત કરે છે જે દે આર હેબિચ્યુઅલ, મારે એનો કોઈ વિરોધ નથી કરવો હતો, પણ એક સંદેશ તો એ ચોક્કસ આપી શકાય ડૉક્ટર સ્વપ્નિલ કે આદત ન કરો તો પણ તમે સરળ રીતે જિંદગી જીવી શકો છો, આદત ના હોય તો પણ તમે તમારા કાર્યો સારી રીતે કરી શકો છો. ઉપરથી તો એવું બને છે કે કોરોના કાળની અંદર ડૉક્ટર સ્વપ્નિલ આદતને લઈને લોકોને મેં એટલા બધા નર્વસ થયેલા જોયા છે, કેમ કે એ વખતે જે આદતની વસ્તુઓ મળતી નથી અને એ વસ્તુઓ વગર એ લોકો રહી નતા શકતા, ત્યારે કદાચ મેં મારા માધ્યમથી કહેવાનો પ્રયત્ન કર્યો હતો ડૉક્ટર સ્વપ્નિલ કે અત્યારે મને એવું કહો કે મારે આદત નથી, હું બે ટાઈમ રોટલી શાક ખાઈને જીવી શકું છું. તમારે આદત છે એટલે તમે આ તડફડાટ કરી રહ્યા છો, શું કહેશો એના વિશે? 100% કોઈ બી વસ્તુ ક્યારે ઓકેઝનલી થતી હોય ને તો વાંધો નથી, પણ જયારે એ વસ્તુ તમને આદત અથવા એની ડિપેન્ડેડ ઉપર બનાવી દે છે ત્યારે કોઈ બી વસ્તુ, કોઈ સારી વસ્તુ એ તમારા ઉપર થઈ શકે. હવે સપોઝ ધારો કે જીમ એક સારી આદત છે, પણ તમે એટલું બધું જીમ કરો કે જેના લીધે તમારા લાઈક બીજી બધી વસ્તુ ઉપર કિડની ઉપર અસર થઈ શકે, તો એ વસ્તુ કદાચ હાનિકારક થઈ શકે. એટલે કોઈ બી વસ્તુ લિમિટની અંદર બરાબર છે. આદતો વસ્તુમાં એવું છે કે એ આજે એક વખત ધારો કે આલ્કોહોલ સ્મોકિંગ કે આ બધી વસ્તુના લીધે એકલા તમે ઇકોનોમિકલી નથી થતા, તમે ફિઝિકલી બી થાવ છો, તમારી લાઈફ બી આખી જે ફેમિલી લાઈફ બી આખી ડિસ્ટર્બ થતી હોય છે. એટલે આ બધી આદતોના લીધે શરમ અનુભવવાના, જેને હોય એને શરમ અનુભવવાના બદલે જેને નથી એ શરમ અનુભવે છે, એ આપણી એક કોન્ટ્રાડિક્ટ કરે છે આપણી સોસાયટીનું. બટ એના સાથે ચાલવાનું છે, આપણે આપણી વસ્તુ પર ફર્મ રહીને જે ખરાબ છે એ ખરાબ છે, યુનિવર્સલી ખરાબ છે. સ્મોકિંગ આજથી 100 વર્ષ પહેલા બી ખરાબ હતું અને 100 વર્ષ પછી બી ખરાબ રહેશે. એ જ વસ્તુ વધુ પ્રમાણનું આલ્કોહોલ આજથી 100 વર્ષ પહેલા બી ખરાબ હતું અને આજથી 100 વર્ષ પછી બી, તો એ યુનિવર્સલ છે. એમાંથી મારાથી કે બીજા કોઈ કહેવાથી કોઈ સારું બી નથી થતું કે ખરાબ બી નથી થતું. એટલા માટે પોતાના જે દ્રષ્ટ સંત એના સાથે તમારે જોડાયેલા રહેવું પડે. જો તમે તમારી જાતને ઓળખી શકશો તો બીજા બધો પિયર્સ પ્રેશર તમને એટલું બધું હેરાન નથી કરતું. હા, તમે જ્યારે તમારો કોન્ફિડન્સ ઓછો હોય અને તમે બીજા બધા એક બે ચાર જણાની વચ્ચે સારું લગાડવા માટે દર્શક મિત્રો આ હતા ડોક્ટર સ્વપ્નિલ શાહ કે જેણે ખૂબ સારી રીતે મહેનત કરીને ઘણા બધા લોકોને હાર્ટ એટેક જેવી બીમારી છે એની અંદર એમની સલાહથી ઘણા બધા લોકો બચી શક્યા છે, અને એમને આજે જે માહિતી આપી છે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં ઉતારવા જેવી છે. તો કાલે મળીશું એક નવા વિષય સાથે, એક નવા ડોક્ટર સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી ખબર અમારી. નમસ્કાર.